સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. શું કરવા આવી ગયા? હવે પકડાય. એ બળદેવસિંહ, ચાલ. શું છે? લો આ ચિઠ્ઠી. શેની ચિઠ્ઠી છે? અને જુઓ તમારી પીઠ પાછળ કેવા કેવા ખેલ ખેલાઈ રહ્યા છે. અરે આટ આટલું થવા છતાં પેલો કાળ મુખો સુરજ અને એનો પેલો ભાઈ ઘવૈયો તમારી રાધાનો પીછો જ નથી છોડતા. અરે ઘોની જેમ ચોંટી ગયા છે. અને ઘોને ઉખાડવી હોય તો શું કરવું પડે? આટલું બધું બની ગયું છતાં રાધાની આટલી હિંમત? શું માંડ્યું છે દાદા? હજી તારી આંખો નથી ખુલતી. અરે અમારો લાડકોનો તે આ બદલો આપ્યો છે. પણ એક વાત સમજી લેજો દાદા, મારી મોટી બહેનના હત્યારાના ભાઈ સાથે તારા સગપણ ક્યારેય નહીં થાય. ક્યારેય નહીં. હવે એક કામ કર, હું કહું છું કે રીતે ચિઠ્ઠી લખ, નહીં તો એ કવૈયાના ટુકડે ટુકડા કરીને કૂતરાને ખવડાવી દઈશ. સમજી? મારી જિંદગીમાં મારા મા બાપ અને ભાઈઓનું ન માનીને મોટી ભૂલ કરી. હવે હું તારું મોડું જોવા કે નામ લેવા પણ તૈયાર નથી. ફરીથી આવી ચિઠ્ઠી લખવાની હિંમત કરી છે તો મારા ભાઈઓને કહીને તારા પાપી હાથ કપાવતા પણ અચકાઈશ નહીં. કાળજાના કટકા જેવી વાંસળીને લાત મારી, એના મધ મીઠા સૂરનું ગળું મરડી તું તારા હૃદયના જખમો ભૂલી નહીં શકે. વિક્રમ, ઘણા દિવસથી તું ગાવાનું ભૂલી ગયો છે, પણ દોસ્ત આજે તો તારે મારી સાથે કાર્યક્રમમાં આવવું જ પડશે. નહીં સર, મારાથી નહીં થઈ શકે. નહીં થઈ શકે સર. વિક્રમ, અહીંયાની વાતને આંસુથી વહાવે એના કરતા દર્દીલા કંઠથી રેલાવે ને, એનું જ નામ કલાકાર. વિક્રમ, તું તારા હૃદયના જખમોને જવાન પર લાવી અને દર્દના ગીતડા ગાઈ આજ તારું કાળજું નીચોવી નાખ. દોસ્ત, આંસુ લૂછી નાખ, આંસુ લૂછી નાખ. હાલ દોસ્ત હાલ, આજ સ્ટેજ તારી રાહ જુએ છે. તારું દુઃખ જોઈને આખા ઘરનો જીવ કળીએ કળીએ કપાય છે. અમે તારા કોણ પૂરા નથી કરી શકતા. એ અમારી લાચારી છે. દીકરી, દુનિયાની દરેક દીકરીએ મા બાપની લાગણીનું ધ્યાન રાખવું જોઈએ. એને ધૂળ ભેગી ન કરાય. હા દીકરી, આકાશમાં ગમે તેટલા ઊંચે ઉડીએ, પણ જ્યાં પાપા પગલી ભરી હોય આંગણું ભૂલવું ન જોઈએ. એનું જ નામ સાચી સ્ત્રી અને એના સંસ્કાર. બેટા, હું તો એને સમજાવી સમજાવીને થાકી ગઈ. હવે તો તું જ એને સમજાવ. હા નળિનભા, એમને ભૂલવા માટે તમારે બીજે મન વાળવું જ પડશે. જુઓ નળિનભા, હું તમારે માટે ટીવી ચાલુ કરી દઉં, તમારું મન બીજે વળે. હા
આ ઘડીએ ભલે લઈ જતા પણ ચોરીના ચાર ફેરા તો તારી સાથે જ ફરશે એટલું યાદ રાખજે. તારા પ્રીતનો અમર ગીતને કોઈ અટકાવી નહીં શકે નાનકા. આ તો કુદરતનો સંકેત છે, એને કોઈ સમાજ ક્યારેય નહીં અટકાવી શકે. અને એક વાત યાદ રાખ નાનકા, મોત પણ એકવાર પાછું ફરી જાય જો તારા હૈયામાં હા હોય. સાચી પ્રીત કરનારને એના દીવડાને વંટોળ પણ ઓલવી ના શકે. આ બે કોડીના માણસોની ભૂખની શું વિસાત. હા અને કહો ઓછું થઈ ચાલ. શું થયું બાપુજી? અને જલ્દીથી પડાવી દો. શું? હા બાપુજી, આ તમારી લાડકી દીકરી રાધવા ફરીથી પેલા નાલાયક કવાયના સૂરમાં તણાઈ ગઈ. શું કહ્યું? હા બાપુજી, આનું કઈ કરો નહીં તો લોહીથી હાથ રંગાટો બહાર નહીં રાખે. રાધાની માં, દૂર કરો એને મારી નજર સામેથી, નહીં તો ક્યાંક દીકરીનો સંબંધ ભૂલીને હું મારા જાતે એને કંઈક કરી બેસીશ. લઈ જાઓ, લઈ જાઓ અહીંયાથી. મંગલિયા, આ રૂપસિંહ ના રૂપ ને એની જણનારી નહોતી ઓળખી શકી તો પછી બીજું કોણ ઓળખવાનું હતું? વાંચી લે કંકોત્રી માં રાધાની સાથે તારું નામ. વાહ મોટા ભાઈ વાહ. રાધાની હારે તારા લગ્નનું ગોઠવ્યું. બસ હવે એક વાર રાધાની સાથે તારા લગ્ન થઈ જાય એટલે મોટા ઘરની લાડકી દીકરીને ખુશ જોવા માટે વજય સંઘ અને એના દીકરાઓ કૂતરાની જેમ પૂંછડી ફટફટાવીને મારી એક એક વાતને હુકમ સમજીને માથે ચડાવશે. હવે આપણે બે ભાઈઓ આપસમાં વહેંચણી કરી લઈએ. રાધા તારી અને મિલકત મારી. અરે આ રૂપસિંહના રૂપને એની જણનારી ન ઓળખી શકી તો પછી વજય સંઘ અને એના કુટુંબની શી વિચાર. મોટા ભાઈ ને કહીને મંગળ અને રાધા ના લગ્ન નાટકાવ ને તો મારું નામ કલવી નહીં. મેં ધાર્યું તું એના કરતા એ તું વધારે ભોળી નીકળી. આ વાત વજય સંઘ સુધી ત્યારે પહોંચશે જ્યારે તું આ ઘરની બહાર જશે. હે કાળો, પકડીને લઈ જા અને પૂરી દે પાત્રા વાળામાં. પપ્પી, તું એમ સમજે છે કે તું જીતી ગયો? પણ નહીં, તને ખબર નથી તારો બાપ બેઠો છે ઉપર, તોડી નાખશે તને. હા, તારા કાળા કરતું તારો ભાંડો ફોડશે મારો કાર્યો ઠાકુર. લગ્નની વેદી કડવી માટે ચિતા બની જશે. આલ્યા રાધા ને મંગલ ની કંકોત્રી, ભલે તને એ લોકો એ ના મોકલાવી હોય પણ અમારા મંગલ છે તને ખાસ મોકલાવી છે. આવજે લગ્ન માં ગીતડા ગાવા. આવજે લગ્ન માં ગીતડા ગાવા. ભલે તને એ લોકો એ ના મોકલાવી હોય પણ અમારા મંગલ છે તને ખાસ મોકલાવી છે.
આવજે લગન માં ગીતડા ગાવા આલ્યા રાધા ને મંગલ ની કંકોત્રી ભલે તને એ લોકો એ ના મોકલાવી હોય પણ અમારા મંગલ છે તને ખાસ મોકલાવી છે આવજે લગન માં ગીતડા ગાવા કુદરતી કંકોત્રી માં લખાયેલા નામ ને કોઈ કાળા માથા નો માનવી ક્યારે પૂછી નથી શકતો અને એ ગાંડા આ તો પ્રીત ની બાજી છે પ્રેમ ની બાજી છે એ તો લડીને જ જીતાય આ રીતે કાયર ની જેમ મરીને હરાય નહીં મારી હારે નાનકા આજે હું એ જોઉં છું કે કોની માએ હવાહેર હૂઠ ખાધી છે મારા નાનકાને એની રાધડીને મળતા રોકે
નાલાયક ને જીવ તો જવા દઈને તમે બહુ મોટી ભૂલ કરી. આવી ગયો પાપી પ્રસંગ બગાડવા માટે. નહીં, પ્રસંગ બગાડવા નહીં. આજે તો કોઈકનું જીવતર સુધારવા આવ્યો છું. અમારો નાનકો, એની સાચી પ્રીત આ રીતે ચોરીના ચાર ફેરા ફરીને હંમેશ માટે પારકી થઈ જાય તે પહેલા એને એનો હક અપાવવા આવ્યો છું. અરે તારા હાથની આ સ્થિતિ તેથી મોન, એક વાત કાન ખોલીને સાંભળી લે. આજે એક બાજુ મારી બહેનને સાસરે વળાવીશ અને બીજી બાજુ તમને બંને ભાઈઓને એક સાથે સ્મશાને વળાવીશ. આપણી દીકરીને ફસાવી છે એટલે આપણી જ સાથે રહીને આપણી પીઠ પાછળ આજ પાપી પોતાના પાપના ખેલ ખેલતો હતો. આજે જાણ્યું કેના દેખાડવાના દાંત જુદા હતા અને ચાવવાના દાંત જુદા હતા. હરામી, મારી વાલી બેન ને ફસાવનાર રાક્ષસ, આજે હું તને એવું મોત આપીશ ને કે આખી દુનિયા વર્ષો સુધી યાદ રાખી રૂપશે. મારી નાખો, મને હમણાં જ મારી નાખો. પણ એક વાર મારી વાત તો સાંભળો. આ કડવી ભોય ની સમજભેર ને લીધે તમને બધા એને સમજભેર થઈ છે. પૂછો એને, પૂછો. રૂપસિંહ, આ શું કરો છો? આગળ નહીં આવતો ને તો ઉડાવી નાખીશ તારા બાપ ને. હવે તો તમારા કુટુંબ ને અમારા ગુલામ બનાવવા માટે રાધાના લગ્ન અમારા આંગણામાં થશે. એ કાળુ, ઉઠાવી લે એને. આગળ નહીં આવતો, ઉડાવી નાખીશ તને. એ રૂપસિંહ નહીં, કોઈ આગળ નહીં આવે. રૂપસિંહ ના રૂપ ને ઓળખવા માટે તારે 100 જન્મ લેવા પડશે, સમજાવ. ચાલો પણ આ સૂરજની સાચી આગને ઓળખવા માટે એક નહીં પણ 1000 જન્મ લેવા પડશે. મારા રાક્ષસી રૂપને બાળીને રાખ ના કરી નાખું તો મારું નામ સૂરજ. Oh, my God.
સુરજ ને હું એને જોઈ લઈશ. સુરજ બહુ રાહ જોવડાવી, જા હું તારી સાથે વાત નહીં કરું. હવે ભાગીને ક્યાં? જો તું આગળ વધ્યો ને તો તું મારું જીવ આપી દઈશ. જો અને તે દિવસે તું ફરી એકવાર મોડો આવ્યો. તું મને લગ્નનું પાણી તારો ઢાળે એ પહેલા નીચ નરા તમે અને દુખા પણ ઉડાડી દીધું. નહીં નહીં સુરજ નહીં, આને સજા તો હું આપીશ. એની જ રમતમાં ફસાઈને મારી હત્યાનો ખોટો આર તારી પર ચડ્યો.
અને તારું ચિંતા વિરાન થઈ ગયું. આજે આજે પરિવાર આના લોથી તારા હાથ નહીં નહીં સુરજ નહીં, આની મોત તો હું આપીશ. રાધા અને વિક્રમ માં પૂરા થતા જોઈને મારા આત્માને શાંતિ મળી ગઈ. સૂરજ હવે હું જાઉં છું.